Good morning. Unit number 6, linear inequalities. तो यूनिट आप लीनियर इनइक्वालिटीज तो एम अपने लास्ट टाइम 20 जेटला एक्जाम्पल कम्प्लीट करा था एक्सरसाइज नंबर 6.1 अपने 20 जेटला एक्जाम्पल कम्प्लीट करा था हम आज आप नवा एक्जाम्पल बाजू जवा रहे नवा एक्जाम्पल की बात करी तो यहाँ हम आप थीयरी बेज छ जेटला एक्जाम्पल कि जेमा थीयरी बेज रकम आपेली होय तमने अने एमा जे रकम जे कहवा मांगता होय एमा तमे कोई वेरिएबल एजप्शन करो अने पछी तमे एनु कोई इक्वेशन बनाओ वन वेरिएबल वालू अने पछी एने सोल्व करो अने पछी तमारे एमा आंसर आपवानो रहे लाइक तमने केवू दसमा धोरण मां तमारे तीजा नंबर नु चेप्टर चौथा नंबर नु चेप्टर तीजा नंबर नु चेप्टर द्विचल सुरेख समीकरण में भी पी द्विघात एम बड़ी कंडीशन आपती थी कि भाई मारी उम्र मारा पिता की उम्र करता 5 वर्ष नानी छे कि आ छे एवी बधी तमने वात करता कि माता की उम्र एना पिता की उम्र करता एटली गमे ई बधी वस्तु नी कम्पेरिजन आप आती अने एनी उपर तमे इक्वेशन बनावता राहुल की उम्र महेश करता एटली छे महेश की उम्र आनी करता तो थ्री वेरिएबल उपर पण एक एक्जाम्पल हतो तो ई रीतना कोई कंडीशन आपेली होय अने एने तमारे सोल्व करवानो होय परंतु त्या बे वेरिएबल हता द्विघात समीकरण हतुं एक वेरिएबल उपर हतुं परंतु एमां बे घात आवती एटले के एने सोल्व करवा माटे आपणे अवयवने उपाडता फेक्टराइजेशननो उपयोग करता अहीं तमारे एक्स नो उकेल एटले के लीनियर इनइक्वालिटी शुं छे के सुरेख असमता जेमां आपणे शुं करवानुं छे उकेल मेळवाना छे ओके एक्स क्या रेन्ज में बिलोंग करे छे फॉर रियल नंबर माटे ई आपणे इंटरवल फाइंड आउट करीने आपीए छे આપણે 20 જેટલા એક્ઝામ્પલ જોયા અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ હતા હવે એ જ વસ્તુ આપણે આગળ વધવાની છે પરંતુ થિયરી બેઝ રકમ આપેલી હોય અને એને કઈ રીતના સોલ્વ કરવાનું ઓકે અને પછીની જે એક્સરસાઇઝ નંબર 6.2 છે એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે 6.3 પણ ગ્રાફિકલ છે એન્ડ લાસ્ટમાં જે મિસલેનિયસ એક્સરસાઇઝ છે એ કમ્બાઈન આપેલી છે ઓકે ઇન શોર્ટ આપણે બે ટોપિક આમાં ભણીએ છીએ એક તો પહેલા ઉકેલ મેળવતા શીખીશ ઉકેલ મળી જાય પછી એને આપણે સંખ્યા રેખા ઉપર પ્લોટ કરીએ અને પછી આપણે લાસ્ટમાં આવશે ગ્રાફ આવશે ઓકે ચેપ્ટર બહુ નાનું એવું છે અને બહુ સિમ્પલ ચેપ્ટર છે કોઈ ગુસ્સે અથવા જી મેઇન કોઈ માટે ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ સ્ટેટ બોર્ડની એક્ઝામ હશે 12 સાયન્સની તમારી એમાં સુરેખ આયોજન નામનું ચેપ્ટર આવશે તમારે 12માં નંબરનું સેમ 4માં નંબર 12માં નંબરનું ચેપ્ટર છે એનો 4 માર્કનો એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય છે તો એ એક્ઝામ્પલ આવડી જાય એની માટે જે ગ્રેટર ધેન લેસ ધેન સાઇન યુઝ થાય છે એ દાખલા સોલ્વ કરવામાં અને જે કન્ડિશન મુજબ એનો ગ્રાફ શું કહેવા માંગે છે એ બધી વસ્તુ અત્યારે આપણને આમાં થોડી એવી શીખવાડે છે એટલે પાયામાં આ ચેપ્ટર છે સુરેખ આયોજન શીખવું હોય તો એની માટે એટલે આપણે આ યુનિટ સ્ટાર્ટ કરેલું છે અને એક સિમ્પલ કારણ કે ત્રિકોણમિતિ ફંક્શન તમારે કમ્પ્લીટ થઈ ગયું પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન કમ્પ્લીટ થઈ ગયું તો અઘરા યુનિટ કમ્પ્લીટ કરીને આપણે એસી ચેપ્ટર ઉપર એક જઈએ અને પછી હું લિમિટ એન્ડ ડિફરન્શિએબિલિટી અથવા તમારી પ્રોબેબિલિટી સ્ટાર્ટ કરી દે છે ઓકે તો હવે પાછા આપણે રકમ ઉપર આવી જઈએ રકમ શું કહેવા માંગે છે રવિએ રવિ નામનો વ્યક્તિ આપેલું છે રવિએ પહેલી બે એકમ કસોટી કોઈ યુનિટ ટેસ્ટ છે એમાં 70 અને 75 ગુણ મેળવેલ છે રવિએ કેટલા બે ટેસ્ટમાં કેટલા માર્ક મેળવ્યા છે 70 અને 75 ઓકે દેખાય છે ને બધા ક્લિયર 70 અને 75 ગુણ મેળવ્યો છે હવે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ અન્ડરલાઈન કરવાનું કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેની સરેરાશ ગુણ ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ 60 બીજા અન્ડરલાઈન ક્યાં કરવા જેવું છે સરેરાશ ગુણ ઉપર સરેરાશ કાકત આવડે તમને કોઈ 5 ઘટકનો સરેરાશ શું હોય સપોઝ x1 કોઈ ડિજિટ છે x2 કોઈ વેલ્યુ છે x3 છે x4 છે એન્ડ
एक्स फाइव से तो आप बताओ सरेराश करने कई रीत फाइंड आउट करो जेना पर मेन के लिए एक्स वन प्लस एक्स टू प्लस एक्स थ्री प्लस एक्स फोर प्लस एक्स फाइव टोटल नंबर ऑफ पार्ट के आप लगा सकते हैं फाइव ओके ऊपर से बता टोटल भागाकर शू करो पांच એટલે કે તમને એવરેજ કાઢતા આવડે છે તો અહીં જ વસ્તુ થઈ કે સરેરાશ ઓછામાં ઓછી 60 હોય છે ઓછામાં ઓછી 60 હોય છે ઓકે આ તમને વસ્તુ કન્ડિશન આપેલી છે હવે આપણે શું કરશું ઓછામાં ઓછી 60 નો મતલબ શું થાય છે તમે જાણો મને કોઈ કહે છે ઓછામાં ઓછી 60 નો મતલબ શું થાય કે 60 થી વધારે એવરેજ હોવી જોઈએ નહીં કોઈ એક એવો x છે કે જે 60 થી ઓછામાં ઓછી 60 હોવી જોઈએ એટલે કે 60 થી વધારે હોવો જોઈએ પણ અત્યારે આપણે x નથી કીધો અત્યારે આપણે શું કીધું છે કે એની સરેરાશ કાઢવાની છે સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય ચાલો ધારો કે રવિએ ત્રીજી કસોટીમાં x ગુણ મેળવે છે સપોજ x ગુણ મેળવે તો સરેરાશ શું શું થશે સરેરાશ પહેલી ગુણમાં કેટલા માર્ક હતા 70 માર્ક હતા બીજી ગુણમાં કેટલા માર્ક હતા 75 હતા એન્ડ ત્રીજી ગુણમાં આપણે લાઈક આપણે પહેલી કસોટીમાં 70 માર્ક બીજી કસોટીમાં 75 માર્ક અને ત્રીજી કસોટીમાં જ્યારે કે x ગુણ છે તો સરેરાશ કાઢવા માટે આપણે શું કરશું ઠીક પર એમ કીધું છે કે સરેરાશ ગુણ સરેરાશ માર્ક અથવા ગુણ એ ઓછામાં ઓછા 60 જેવો હોવો જોઈએ 60 થી વધારે હોવા જોઈએ 60 થાય એવો અંડરલાઈન કરી નાખો 60 થવા જોઈએ ઓછામાં ઓછા 60 60 તો ઓછામાં ઓછા કીધેલા છે 60 થવા જોઈએ એટલે અહીંયા ઇક્વલ ટુ પણ આવશે શું આવશે ઇક્વલ ટુ પણ તમારે યુઝ કરવો પડશે કારણ કે એ ચોખ્ખો કરે તો ઓછામાં ઓછા અથવા ઓછામાં ઓછી 60 થવા જોઈએ 60 થી વધારે ન હોવું જોઈએ 60 થી વધારે હોવું જોઈએ નહીં ગુણ છે તમારે સરેરાશ ગુણ 60 થી વધારે ન હોવા જોઈએ પરંતુ ઓછામાં ઓછા 60 થાય થાય એવો શબ્દ યુઝ કર્યો તો ઓછામાં ઓછા 60 હોય તો પણ વાંધો નથી એટલે આ વેલ્યુ છે e ઓછામાં ઓછા 60 હોવો જોઈએ ઓકે ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે આ ગુણ છે એ મિનિમમમાં મિનિમમ 60 એની કરતા વધારે હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એટલીસ્ટ કેટલા હોવા જોઈએ તો શબ્દ શું યુઝ કરશું એટલીસ્ટ પછી ઓછા અને વધુમાં વધુ કીધું હોય તો એટમોસ્ટ ઓછામાં ઓછા કીધા છે કે કોઈ કોઈ વસ્તુ છે ઓછામાં ઓછું આની કરતા વધારે હોવું જોઈએ ધારો કે કોઈ એક્સ છે એ ઓછામાં ઓછા 10 અથવા ઓછામાં ઓછા 10 હોવો જોઈએ તો ઓછામાં ઓછા 10 નો મતલબ શું થાય x ની વેલ્યુ ક્યાં પર 10 હોય તો પણ ચાલશે 10 કરતા વધારે કોઈ પણ હોય ચાલે વધુમાં વધુ 10 કીધેલા હોય તો 10 હોય તો ચાલે અને 10 કરતી એની વેલ્યુ કેવી હોય છે નાની હોય છે ઓકે એટલે વધુમાં વધુ ઓછામાં ઓછું કીધું હોય ત્યારે તમારે ખાસ તમારે ધ્યાન આપવાનું રહેશે તો અહીં સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 તો હોવા જ જોઈએ ઓછામાં ઓછા 60 નો મતલબ હોય 60 હોવા જોઈએ એની કરતા વધારે હશે તો કોઈ પ્રોબ્લેમ નથી તો સરેરાશ ગુણ માટે આપણે શું આવ્યું છે 70 પ્લસ 75 પ્લસ x બાય 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 6 હવે x મેળવવાનો છે તો કયા અથવા ન્યૂનતમ ગુણ કયા છે એની માટે આપણે x મેળવીએ તો શું આવશે 145 પ્લસ x અહીં ગુણાકાર માં જાય તો 6 તેરી 18 180 સો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 180 માઇનસ 45 સો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 35 x ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું આવશે 35 એટલે તમે કહી શકો કે આથી રવિએ ત્રીજી પરીક્ષામાં ઓછામાં ઓછા 35 ગુણ મેળવવા જોઈએ રવિએ ઓછામાં ઓછા 35 ગુણ મેળવવા જોઈએ જેના લીધે એની સરેરાશ 60 અથવા 60 કરતા વધારે આવે ઓછામાં ઓછી 60 કી લે જો ઓછામાં ઓછા 35 ગુણ લેશે ને તો એને સરેરાશ 60 મળે છે ઓકે એટલે ઓછામાં ઓછી સરેરાશ નો મતલબ એવો થાય કે એટલીસ્ટ 60 તો હોવો જોઈએ 60 કરતા વધારે હશે તો કોઈ પ્રોબ્લેમ નથી એટલે ત્યાં ગ્રેટર ધેન ઇક્વલ ટુ આવશે મોસ્ટ ઓફ ધી ઓછામાં ઓછો શબ્દ છે ને ગ્રેટર ધેન ઇક્વલ ટુ યુઝ કરશું અને વધુમાં વધુ છે ત્યાં લેસ નો યુઝ થશે ઓકે
तो जनरली आ टाइप ना थियरी बेस्ड एग्जांपल होय थोड़ा अघरा होय एमा पछी तमने वीडियो में समझावो थोड़ो अघरो पड़े जनरली आ आवा टाइप ना दाखला होय ई तमने रूबरू होय तो वधारे तमने क्लियर थाय कारण के तमने एवा प्रश्न थता होय तमे पूछी सको छो। ओके तो चलो हवे आपणी पछीनो नेक्स्ट एग्जांपल જોઈએ કઈ રીતના સમજાવવા માંગે છે ઈ। ओके चलो હવે આની પછીનો એક્ઝામ્પલ જોઈએ 22માં નંબરનો એક્ઝામ્પલ દેખાય છે બધાને ક્લિયર એક જ મિનિટ 22માં નંબરનો એક્ઝામ્પલ જોઈએ આપણે પરંતુ રકમ બહુ મોટી છે એટલે હું અહીંયા બુક છે મારી જોડે એટલે બુકમાંથી રીડ કરીશ અને તમારે અમારી આગળ બુક હોય તેમાં જોઈ લેવાની રકમ અથવા બુક ના હોય તો તમે પ્લે સ્ટોરમાંથી 11 साइंस टेक्स्टबुक લખશો અથવા ગૂગલ માંથી કોઈ પણ જગ્યાએ તમે લખશો તો એની પીડીએફ ફોર્મેટ અથવા એપ્લિકેશન ના સ્વરૂપમાં તમને આખી ટેક્સ્ટબુક તમને ગુજરાતીમાં પણ અવેલેબલ છે અને ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે તો તમારે ડાઉનલોડ કરી લેવાની અને એમાં રકમ છોટાડવાનું ઇન કેસ તમારે જો બુક ના હોય અને ટેક્સ્ટબુક હોય તમારે આગળ તો બહુ વેલ એન્ડ ગુડ છે। ઓકે તો અત્યારે હું આ બહુ મોટી રકમ છે એટલે સીધો હું એમાંથી સમજાવવાની ટ્રાય કરું છું। ઓકે તો શું કીધું છે તમને કે કોઈ એક અભ્યાસક્રમમાં તમને રકમ એમ કીધેલ છે કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ એ મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવા જોઈએ આવો કોઈ સવાલ આપેલો છે તેથી કેટલા ગુણ હોવા જોઈએ વધુ ગુણ હોવા જોઈએ તો તમને રકમમાં કીધેલું છે। તો હવે આપણે વાત કરીએ કે 5 પરીક્ષાની વાત થાય છે કેટલી પરીક્ષા છે 5 પરીક્ષામાં 5 પરીક્ષા रकम पहला पूरी कर ना शू कह दरेकना कसोटी गुण के 100 मार्क्स ओके हवे जो सुनीता ना प्रथम चार परीक्षा ना गुण कोई व्यक्ति है सुनीता ना प्रथम चार परीक्षा ना गुण कितना आपेला छे तमने जो 87 92 94 95 ओके आ रीतना तमने मार्क आपेला छे तो तेने अभ्यास मां अथवा अभ्यासक्रम मां ए ग्रेड मेळवा माटे तेने પાંચમી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા માર્ક હોવા જોઈએ ન્યૂનતમ કેટલા માર્ક હોવા જોઈએ તો હવે જો તમને રકમમાં એવું કીધું છે કે 5 પરીક્ષાના ગુણ 90 કે તેથી વધુ હોવા જોઈએ એવી કન્ડિશન આપેલી છે તમને ધારો કે પાંચમી પરીક્ષાના ગુણ આપણે ધારી લઈએ ધારો કે પાંચમી પરીક્ષાના ગુણ x છે કેટલા ગુણ છે x છે તો હવે એ રકમમાં એમ કીધેલું છે કે 5 પરીક્ષાના ગુણની સરેરાશ 90 કે તેથી વધુ થવી જોઈએ 5 પરીક્ષાના ગુણ ની સરેરાશ 90 કે તેથી વધારે હોવું જોઈએ તો સરેરાશ ગુણ પહેલા મેળવો ચાલો સરેરાશ ગુણ શું આવશે 87 92 94 95 અને એક મે નવો એક્સેપ્શન જીરો છે ધારો કે x અને ટોટલ કેટલા આવશે 5 આ ગુણ છે खाली एटलू कीधेलू के गुण से ई 90 जेटला के खास समझवाने ट्राय करजो छेले न्यूनतम मार्क ओछा मोछा केटला गुण होवा जोईए कि जेना लीधी A1 ग्रेड सॉरी A ग्रेड प्राप्त कर सके तो आ सरेराश गुण वधुमां वधु केटला होय छे 90 सॉरी एने केटला जोईए छे 90 गुण अथवा एथी वधारे कारण कि ए रकम एम कीधुं छे सरेराश गुण 90 के तेथी वधु जोईए कोनी माटे तो A ग्रेड माटे A ग्रेड लावो होय तो एना सरेराश गुण
पांच एक्जाम ना सरेराश गुण 90 जेटला अथवा 90 थी वधारे होवा जोईए। तो चार टेस्ट मां मार्क आपेला तो पांचमी टेस्ट ना एवा मार्क गोटो के ओछा मोछे एवा मार्क गोटो के जेना लीधे ई ए ग्रेड मां आवे। तो आपणे सरेराश गुण शुं आवशे 87 प्लस 92 प्लस 94 प्लस 95 प्लस x बाय 5 ग्रेटर इक्वल टू 90। શું કીધું આ સરેરાશ ગુણ ક્યાં તો 90 હોવા જોઈએ ક્યાં તો 90 કરતા કેવા હોવા જોઈએ વધારે હોવા જોઈએ ઓકે એવું તમને કીધેલું છે 90 કે જેથી વધુ ગુણ હોવા જોઈએ તો ટોટલ કરીએ 7 ને 2 9 9 ને 1 10 13 ને 5 18 પાવર 1 આવશે 9 9 18 9 કે જેથી 9 6 36 આવશે અને આ 9 5 45 સો x is x greater equal to 450 minus 300 ને તો અહીં શું આવશે 2 આવશે અહીં શું આવશે 4 એટલે 14 ને 6 6 12 ને 8 82 માર્ક આવવા જોઈએ કેટલા ભાગ આવવા જોઈએ ઓછા મતલબ કેટલા માર્ક હોવા જોઈએ 82 એટલે એક ગ્રેડ માટે ઓછામાં ઓછા 82 માર્ક અથવા 82 ગુણ જોઈએ સુનિકાને ઓછામાં ઓછા કેટલા ગુણ જોઈએ 82 આમાં તમે કન્ફ્યુઝ ના થતા કે સર ઓલામાં ઓછામાં ઓછું કોઈ ગ્રેટર નહીં ઇક્વલ તો આમાં પણ આમાં વધુમાં નથી તમને એવું કીધેલું કે 90 કે તેથી વધુ હોવા જોઈએ તો આ વસ્તુ છે આ બાજુનો ભાગ 90 જેવડો છે અથવા એની કરતા વધારે અથવા એની કરતા વધારેનો મતલબ શું થાય આ વસ્તુ ગ્રેટર હોય છે 90 કરતા વધારે તમને ખબર છે x ગ્રેટર ઇક્વલ ટુ 90 નો મતલબ શું થાય કે આ 90 અને 90 સોરી 90 કરતા મોટું 90 કરતા મોટું એકમનું માનો ક્યાં સુધી આવે ઇન્ફાઇનાઇટ સુધી આવે એટલે ત્યાં કઈ દિશાને ગ્રેટર દેન માટે હું આ 90 કરતા મોટું છે એટલે આપણે આ ગ્રેટર દેન યુઝ કરેલો છે ઓકે તો આ વાત થઈ તમારા 22 માં નંબરના એક્ઝામ્પલ ની વાત થઈ ઓકે ખાસ તમારે રકમ જોઈ લેવાની છે ભૂલ્યા વગર ચાલો હવે આપણે આની પછીનો એક્ઝામ્પલ જોઈએ ઓકે તો આ વાત થઈ આપણે 21 અને 22 માં નંબરની સુનિતા વાળા એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ઝામ્પલ હું ચાર જેટલા એક્ઝામ્પલ છે કેટલા એક્ઝામ્પલ છે ચાર એ હું તમને આજે સંડે છે એટલે આજે આપણે બહુ લિમિટેડ ભણશું કારણ કે એટલું બધું આપણે જરૂરિયાત છે નહીં બહુ વહેલું પૂરું થઈ જશે એટલે આજે આપણે બે જ એક્ઝામ્પલ સોલ્વ કર્યા કાલના લેક્ચરમાં હું તમને ચાર એક્ઝામ્પલ મંડેમાં ચાર એક્ઝામ્પલ સોલ્વ કરાવી દઈશ અને ટ્યુઝડેથી આપણે 6.2 એક્સરસાઇઝ નંબર સ્ટાર્ટ કરી દઈશું જેમાં ગ્રાફ આવશે થોડી એવી તમને માહિતી આપીશ કે એક્સ અક્ષ ને વાય અક્ષ પછી આપણે સીધું ડાયરેક્ટ ગ્રાફ સ્ટાર્ટ કરવાનો અને બહુ સિમ્પલ છે 6.2 6.3 થોડું સમજવા જેવું છે અને પછી તમારું ચેપ્ટર પૂરું થઈ જાય ઓકે હવે બને ત્યાં સુધી વીક બહુ ઝડપથી આ ચેપ્ટર પૂરું કરીશ કારણ કે આપણે પહેલા બધા હારે ફોનમાં વાત થઈ ગઈ છે કે આપણે નવું યુનિટ સાથે સાથે ચાલુ કરવાનું છે એટલે એમાં હું કોઈ બાંધછોડ રાખીશ નહીં એટલે ખાસ તમે જેટલા વિદ્યાર્થી જે જે છો એ બધા તૈયાર થઈ જજો બે ત્રણ આ પૂરું થાય એની રાહે છીએ ઓકે તો આજે આપણે એટલું રાખીએ બે બંને એક્ઝામ્પલ ના સમજાવીને પૂછી લેજો થેન્ક યુ